સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ભરૂચ ખાતે ભાજપના જિલ્લા હોદ્દેદારોની મીટિંગ મળી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભરૂચ જિલ્લાના પ્રભારી તરીકે ભાજપ દ્વારા કુમાર કાનાડી તથા પ્રફુલ પાનસરિયાની નિમણૂક કરવામાં આવી છે, જેઓ દ્વારા તાલુકા કક્ષાને જઈને વિવિધ સમિતિની બેઠક બોલાવવામાં આવી રહી છે. આજરોજ ભરૂચ ખાતે બંને પ્રભારીઓના અધ્યક્ષ સ્થાને પક્ષના હોદ્દેદારોની મીટિંગ મળી હતી, જેમાં ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લાના પ્રભાર કુમારી કાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી લક્ષી કાર્યક્રમોની સાથે તાલુકાના ખેડૂત સાથે મુલાકાત લઈ કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી બિલ અને યોજના બાબતે ખેડૂતોને અવગત કરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદનના પ્રશ્ને પણ ખેડૂતો અને સ્થાનિક આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી ગુજરાતના મુખ્યમંત્રી સાથે બેઠક યોજી ખેડૂતોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણ સિરાના, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા સાથે ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. એને અનુસંધાને અને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીની આયોજન માટેની મિટિંગો શરૂ થઈ છે. 3 દિવસથી ભરૂચ જિલ્લામાં આ મિટિંગો ચાલી રહી છે. સંગઠનના તમામ પદાધિકારીઓ, અમારા પ્રમુખશ્રીની ટીમ, તમામ ધારાસભ્યો સાથે રહી અને આયોજન ચૂંટણીલક્ષી થાય એના માટેના પ્રયાસો થઈ રહ્યા છે. તમામ કાર્યકર્તાઓને, પદાધિકારીઓને, ચૂંટાયેલા સૌ લોકોને પોતપોતાની રીતે જવાબદારી આપવામાં આવી રહી છે અને ખાસ કરીને આ 3 દિવસના કાર્યક્રમની અંદર ખેડૂતોને સૌને મળીને કૃષિ બિલ જે કેન્દ્ર સરકારે પાસ કર્યું છે એના વિરોધમાં કોંગ્રેસ જે આંદોલન કરી રહી છે એની સાચી માહિતી ખેડૂત સુધી પહોંચે એના પણ અમે પ્રયાસો કરી રહ્યા છીએ. ખૂબ જ સારા વાતાવરણની અંદર આ મિટિંગો થઈ રહી છે. ખેડૂતોનો પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે, સૌ જાગૃત છે. અમારા સૌ કાર્યકર્તાઓની ટીમ આજે કામે લાગી છે અને અમને વિશ્વાસ અને ભરોસો છે. જે રીતે અમને લોકોમાંથી રિસ્પોન્સ મળી રહ્યો છે અને જે કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે એના કારણે આગામી જે કંઈ ચૂંટણીઓ આવવાની છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની, એમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થાય એવા અમારા પ્રયાસો થઈ રહ્યા છે. સાહેબ, હાલની અંદર ભરૂચ જિલ્લાની અંદર પણ જમીન સંપાદન બાબતે ખેડૂતો આંદોલનના મૂળમાં છે, તો શું કહેશો એ બાબતે? ના, અમારે બૃહદ સંકલન મિટિંગ થઈ હતી, એમાં પણ આ મુદ્દાની ચર્ચા થઈ છે. અમે સૌ સાથે મળીને, ધારાસભ્યો, પ્રમુખશ્રી અને અમે સૌ સાથે મળીને મુખ્યમંત્રીની સામે આ વાત મૂકવાના છીએ, ધ્યાન દોરવાના છીએ. એટલે જે કંઈ પ્રશ્ન છે એનું નિરાકરણ પણ થશે અને વિચાર પણ કરી રહ્યા છીએ. એટલે ખેડૂતોના હિતમાં તો કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, જો કોઈ આજ સુધી ખેડૂતના હિતમાં જો કોઈએ વાત કરી હોય, કોઈ કામ થયું હોય, તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. કોંગ્રેસના શાસનમાં ખેડૂતને કંઈ જ મળ્યું નથી. ગોળીને દંડા, લાઠીચાર્જ સિવાય કંઈ મળતું, જે કંઈ આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે. કોંગ્રેસના શાસનની અંદર તો ખેડૂતોને 18% વ્યાજે પૈસા લેવા પડતા હતા, લોકોને આત્મહત્યા કરવી પડતી હતી. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 0% વ્યાજે ખેડૂતોને ધિરાણ કર્યું છે. અતિશય વરસાદ થયો હોય, દુષ્કાળ પડ્યો હોય, તો પેકેજ, ટેકાના ભાવની ખરીદી, આ જે કંઈ વ્યવસ્થા ખેડૂતો માટે થઈ છે તો એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. આજ સુધી ખેડૂતને 1 પૈસાની પણ સહાય